बात करिए आगळ तो भूजमां वरसाद बाद शहेरमां ठेर ठेर गटर उभरावानी समस्या जोवा मळी रही छे। तरी भूज नगरपालिकानुं तंत्र समस्या उकेलवा मनेश्वर गयुं होय तेवुं लागी रह्युं छे। तो शहेरमां दिवसे ने दिवसे गटरनी समस्या वधी रही छे। ड्रेनेजनी समस्या अने घरोमां भरायेला पाणीनी समस्याने लईने कोंग्रेस अने स्थानिक रहेवासीओ द्वारा पालिकामां विरोध प्रदर्शन करीने विरोध नोंधाव्यो हतो। લોકો એમની સમસ્યાને વાચા આપવા જાય તો ક્યાં જાય, નિમાબેનને ફોન કરે છે, નિમાબેન ફોન પણ નથી ઉપાડતા। આજે ગટર તમે જોવો તો રોડ રસ્તા ઉપર વહી નીકળી છે, લોકોને ઘરની અંદર પણ ગટરના પાણીઓ ભરાણા છે દોઢ દોઢ બબ્બે ફૂટ સુધીના, અને તમે જોશો તો લોકોના ઘરની અંદર નળમાં પણ ગટરના પાણી આવે છે। હવે આવી બધી બાબતોની જ્યારે જાણ કરવી તો કોને કરવી? આ સમસ્યા પ્રી મોન્સૂન કામગીરી પણ કોઈ યોગ્ય થઈ ન હોવાના કારણે આ સમસ્યા વરસાદ પછી વકરી છે, અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે વરસાદ પડ્યા બાદ છેલ્લા 4-5 દિવસથી લોકો ગટરના પાણી સાથે ઘરોમાં રહી રહ્યા છે। આ પરિસ્થિતિમાં ગંભીર રોગચાળો ફેલાય એવી દેશ જ છે, ત્યારે આ શાસકોને જગાડવા માટે ભુજ શહેર કોંગ્રેસ અને વિપક્ષી નેતા કાસમભાઈ દ્વારા આજે આ લોકોને અલ્ટિમેટમ આપવા માટે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે જ એક તાત્કાલિક નિર્ણય લીધો છે, ચીફ ઓફિસરને સૂચના આપી છે કે 12 મેટ્રો સિટીમાંથી 4 મોટા મશીનો મંગાવી અને ગટરની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી નાખી। કારણ કે અમે પ્રી મોસમ કામગીરી પણ કરી હતી, પણ આ જે ચેમ્બરો ખુલી ગયા છે એના કારણે આ કામગીરી ફેલ ગઈ છે। એક મશીન આવી ગયો, 3 મશીન આવી રહ્યા છે। કોંગ્રેસ વિરોધ કરે એનો વિરોધ કરવાનું કામ છે, અમારું કામ વિકાસ કરવાનું છે।